આદરણીય પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર. એક જ અઠવાડિયામાં ભરતીનું નોટિફિકેશન જાહેર થશે. બુધવાર સુધી નોટિફિકેશન જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ. કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જાહેર થશે. 12,472 જગ્યાઓ પર ભરતી જાહેર થઈ શકે છે. પોલીસ નવી ભરતીને લઈને મહત્વના સમાચાર. એક જ અઠવાડિયામાં ભરતીનું નોટિફિકેશન જાહેર થશે. હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. જી હિરેન. રાજ્ય સરકારે આ બંને ભરતીના એટલે કે પીએસઆઈ અને એલઆરડીના આ નિયમોને મંજૂરી આપી દીધા બાદ હવે ભરતી પ્રક્રિયા શરૂ થશે. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ગઈકાલે મોડી રાત્રે ટ્વીટ કરી અને બુધવાર સુધીમાં એટલે કે એક અઠવાડિયાની અંદર જ આ ભરતી જે છે એ જાહેર કરી દેવામાં આવશે. એટલે સ્વાભાવિક રીતે સોમવાર અથવા મંગળવારે જો આ ભરતી પ્રક્રિયા જાહેર થાય છે તો સીધા ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર છે એ ભરવાની શરૂઆત થશે અને ત્યારબાદ એટલે કે ઉનાળા અથવા તો ઉનાળા પછી રનિંગ જે છે એ રાજ્ય સરકાર લઈ શકે છે. કારણ કે ઉનાળાની ગરમીમાં રનિંગ લેવું અથવા તો આજે દોડનો જે નિયમ છે એમાં નિશ્ચિત સમયમાં દોડ પૂરી કરવી ક્યાંક યુવાનોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. એટલા માટે અત્યાર સુધી ક્યારે પણ લગભગ ઉનાળામાં આ પ્રકારે દોડ નથી લીધી શારીરિક કસોટી. એટલે સ્વાભાવિક રીતે ભરતી પ્રક્રિયા જાહેર થયા પછી તરત દોડ ન લેવાય તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. જો કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ 12,472 જગ્યાઓ પરની જે કોન્સ્ટેબલ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની જે આ જગ્યાઓ છે એસઆરપીની 1,000 જગ્યા છે એ તમામ જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી દર વર્ષે એટલે કે જે ભરતી પ્રક્રિયા પૂરી થાય એના પછી નવું ભરતી બોર્ડ બનાવવું પડતું હતું એની જગ્યાએ સરકારે એક કાયમી ભરતી બોર્ડ બનાવ્યું છે જેમાં એક એડીજીપી કક્ષાના અધિકારી ભરતી બોર્ડના અધ્યક્ષ રહે છે, એક આઈજી કક્ષાના અધિકારી અને અન્ય બે અધિકારી એમ 4 અધિકારીઓનું ભરતી બોર્ડ કાયમી ધોરણે બનાવ્યું છે. અત્યારે હાલ હસમુખ પટેલ આ ભરતી બોર્ડના અધ્યક્ષપણે જવાબદારી સોંપવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.